નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટાઇગર સફારી પાર્ક બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ યોજનાના અસરગ્રસ્તોને રોજગારી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા 19 મહિલાઓ સહિત 70 જેટલા વ્યક્તિઓને રોજગારલક્ષી તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સફારી પાર્ક તથા એનિમલ પાર્કના પ્રોજેક્ટમાં તાલીમાર્થીઓને આઉટસોર્સિંગથી રોજગારી અપાશે અને 6 મહિનાની તાલીમ દરમિયાન ઉમેદવારોને માસિક 5,000 સ્ટાઇપન આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને અંતર્ગત જુદા જુદા વિભાગોના જે અન્ય પ્રોજેક્ટ અમલમાં મૂકવાના છે એ પૈકી જે જંગલ સફારી પાર્ક નો જે પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે જઈ રહ્યો છે, સરદાર સરોવર યોજનાના જે અસરગ્રસ્ત ગામો હતા, કેવડિયાની આજુબાજુના જે અસરગ્રસ્ત ગામો હતા અને તાલુકાના અન્ય એવા કુલ 70 જેટલા ભાઈ બહેનોની પસંદગી સ્થાનિક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એ ઉમેદવારોને 6 મહિના દરમિયાન એને તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન એને રહેવા જમવાનો જે કંઈ ખર્ચ છે એ વન વિભાગ દ્વારા ભોગવવામાં આવનાર છે અને તાલીમ દરમિયાન એમને દર માસે 5,000 રૂપિયાનું સ્ટાઇપન પણ સરકારનું ટ્રાઇબલ વિભાગ અને સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી દ્વારા એમને આપવામાં આવનાર છે. એટલે આજે એ 6 મહિનાની તાલીમ માટે જે ઉમેદવારોની જે પસંદગી થઈ હતી એ પસંદગીવાળા ભાઈ બહેનોને એમનો જે પસંદગીનો પત્ર, તાલીમાર્થી તરીકેની પસંદગીનો પત્ર છે, એના વિતરણ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. મારું નામ તડવી ઉમેશકુમાર અમૃતભાઈ છે અને હું અસરગ્રસ્તમાં છું. જે રીતે અમારી માંગણી હતી કે અહીંયા અમને સ્ટેચ્યુ આટલું મોટું વિશ્વનું પહેલા નંબરનું બનેલું છે તેમાં અમને પણ રોજગારી મળે થોડી, એની માટે જે સરકારે અત્યારે જે એનિમલ કીપર માટે જે અમારી એટલી ઝડપી રીતે ઇન્ટરવ્યૂ આપીને ભરતી કરીને અમને સિલેક્ટ કર્યા છે તે માટે અમે એમના આભારી છે અને અમારી માટે એક સારી નોકરી માટેની ઉજ્જવળ તક આપી છે. એને બધા દિલથી ધન્યવાદ.